મળ્યો અવાજ નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 સપ્ટેમ્બર, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આસામમાં NRC પ્રક્રિયામાં ભારે વિવાદ થયો હતો. કુલ 8 લાખ નાગરિકો NRC લિસ્ટમાંથી બાકાત રહી ગયા હતા, જેમની નાગરિકતા ઉપર સંકટ આવી ગયું છે. કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં પણ NRC કરાવવા વિચારી રહી છે. આ મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ કર્યો છે. તેમણે ભાજપ પર NRCના નામે ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં બંગાળમાં NRC થવા દેશે નહીં. ભારતીય શેરબજારમાં આજે ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1075 આંકના વધારા સાથે 39,090 પર બંધ થયું હતું. નિફ્ટી પણ 11,600 સપાટીએ બંધ થયું હતું. જામનગરમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર સક્રિય થયું છે. કિશાન ચોક વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવાનને તાવ આવ્યો હતો. તેને GG હોસ્પિટલમાં દાખલ કરતા બીમારીના લક્ષણો કોંગો ફીવર જેવા જણાયા હતા. દર્દીના જરૂરી પરીક્ષણના નમૂના પુનાની લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવતીકાલે આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જામનગરમાં કોંગો ફીવરમાં 1 દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જામનગરના હિતરાસી અરવિંદસિંહ વાઢેર નામના 4 વર્ષીય બાળકને તાવ આવ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં ડેન્ગ્યુ નિદાન થતાં તેને સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેને પગલે મૃતકના પરિવારજનો વિફર્યા હતા. પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આખરે પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો. પોલીસે CRPC કલમ 174 હેઠળ અપમૃત્યુની નોંધ કરી તપાસ આરંભી છે. ચિત્રલેખા ગુજરાતી સામાયિકે વાચકોનો અપાર પ્રેમ મેળવ્યો છે. ચિત્રલેખાના તંત્રી ભરતભાઈ ગેલાણી નોબતના અતિથિ થયા હતા. ચિત્રલેખા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ જામનગર આવ્યા હતા. આ તકે તેમણે નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના દર્શકભાઈ તથા ચેતનભાઈ માધવાણી સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તકે ચિત્રલેખા રાજકોટના બ્યુરો ચીફ જવલંત છાયા તથા સ્થાનિક પત્રકારો પાઠભાઈ સુપરિયા હાજર રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.